બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે 14 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. 1,40,00,000 રૂપિયાના ચરસ સાથે એક આરોપીની ધરપકડ કરી લેવાય છે. હિમાચલ પ્રદેશ પાસિંગની કારમાંથી પોલીસે બાતમીના આધારે ચરસનો જથ્થો ઝડપી પાડ્યો. એસઓજી અને અમીરગઢ પોલીસે હિમાચલ પ્રદેશથી ગોવા લઈ જવાતો આ ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપી સામે એનટીપીએસ એક્ટ મુજબ હવે કાર્યવાહી હાથ ધરાશે. આપને જે વિગતો મળી રહી છે તે અનુસાર એક આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છે, જેની સામે હવે એનટીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરાશે. હિમાચલ પ્રદેશથી આ ચરસનો જે જથ્થો છે તેને ગોવા લઈ જવામાં આવ્યો હતો, તે દરમિયાન વચ્ચે આ કાર્યવાહી થઈ. કુલદીપ પરમાર અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે. કુલદીપ, કેટલા પ્રમાણમાં ચરસનો જથ્થો હતો અને શું અત્યારે કાર્યવાહી પોલીસ કરી રહી છે? સરહદ ધરાવે છે, ખાસ કરીને રાજ્યની સૌથી મોટી ચેકપોસ્ટ ગણી શકાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બનાસકાંઠા પોલીસનું ચેકિંગ 24 કલાક ચાલતું હોય છે અને રાજ્ય બહારની જે ગાડીઓ આવતી હોય છે તેને ચેકિંગ કરવા માટે પોલીસ કટિબદ્ધ હોય છે. આજે પણ અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ તપાસ કરી હતી અને તે દરમિયાન જ હિમાચલ પ્રદેશની એક i20 કાર ત્યાંથી પસાર થતા તેને અટકાવવામાં આવી હતી. જે કારની તપાસ કરતા તેમાંથી 14 કિલો અને 600 ગ્રામ જેટલું, કે જેની બજાર કિંમત અત્યારે 1,46,00,000 જેટલી થાય છે, તેટલી માતબર રકમની ચરસનો જથ્થો મળી આવતા તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. i20 કારમાં માત્ર એક જ વ્યક્તિ જે વાહન ચલાવતો હતો તેને અત્યારે પોલીસે ધરપકડ કરી છે, તેની અટકાયત કરી છે અને તેની સામે એનડીપીએસ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ઉત્તર ભારતથી ખાસ કરીને મુંબઈ અને ગોવા તરફ જે પણ સામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેનું જે માર્ગ છે તે ગુજરાતને અપનાવવામાં આવી રહ્યો છે અને તે જ નેટવર્કને તોડવા માટે બનાસકાંઠા પોલીસ સક્રિય બની હતી અને તે અંતર્ગત જ 1,46,00,000 જેટલી માતબર કિંમતનું ચરસ અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યું છે. કુલદીપ, આ જાણકારી બદલ તો અત્યારે તો સતત